Good evening to all of you. મને ઓએસિસ વિશે લગભગ કયા જૂનથી હું એ શબ્દથી પરિચિત થઈ અને મને ખૂબ જ ગમ્યું કે ઓએસિસ નામની આવી સમાજમાં એક સંસ્થા આપણે ત્યાં ખાસ કરીને ઇન્ડિયામાં આવું સરસ કાર્ય કરી રહી છે કે જેનું સપનું હું બાળકો માટે બાળકોના ચરિત્ર માટે એક શિક્ષક તરીકે મારી લાઈફ લગભગ મેં બીએ કરેલું છે. મારું નામ વર્ષા દવે, સોરી નામ કહેવાનું ભૂલી ગઈ. મારું નામ વર્ષા દવે. હું 15-17 વર્ષથી શિક્ષણ કાર્યમાં જોડાયેલું છું અને જ્યારે જ્યારે પણ હું બાળકોને ભણાવતી ત્યારે ખાસ મને હું ભાષાની ટીચર તો ખાસ બાળકોમાં આગ્રહ રાખતી ચરિત્રને ઘડતરને લગતા જે પાઠ છે એના પર ખાસ ભાર આપતી અને મને ખૂબ રસથી ભણાવવું ગમતું અને ખાસ એમાંથી હું પણ ઘણું શીખતી એ જ પાઠમાંથી નવા નવા પાઠમાંથી જેનાથી આપણું પણ ચરિત્ર ઘડતર થાય અને બાળકોમાં મારામાં ઉતારતી અને પછી બાળકોમાં ખાસ આગ્રહ રાખતી કે એ પણ આવું કંઈક જોઈએ અને ખાસ મને એવા અનુભવ પણ મારી શિક્ષણ લાઈફમાં થયા કે એ આપણામાં ઉતારીએ ને પછી જે બાળકોમાં દેખાય ને એ બહુ જ આપણા માટે આનંદ અને ખુશીની વાત કે આપણું કંઈક સક્સેસ નાનું શું કાર્ય પણ નાનું શું પણ કહેવાનું એ સક્સેસ છે એ મને બહુ ગમતું. તો હંમેશા મને એક બહુ જ ભણાવતા શિક્ષણ લાઈફમાં એમ થતું કે બાળકોમાં બધું જ છે 95% 100% આજકાલ તો બહુ જ કોમ્પિટિશન છે બાળકો ડૉક્ટર બને એન્જિનિયર બને પણ ચરિત્ર ઘડતર એ ક્યાંક ક્યાંક બહુ જ પાછું પડતું જાય છે અને ખાસ કરીને જે ભાષા શિક્ષણ છે એ બહુ જ એને ઇમ્પોર્ટન્ટ નથી અપાતું અત્યારે ખાસ અર્નિંગના વિષયને જેમ કે મેથ સાયન્સ કે બાળક જલ્દી અર્નિંગ કરતું થઈ જાય આગળ નામ કરે અમેરિકા જાય વિદેશ જાય બિઝનેસ કરે અત્યારે પેરેન્ટ્સના પણ આશા સપનાઓ એવા હોય છે પણ જે ખાસ જે ચૂકાઈ જાય છે સમાજમાં એનું ખરેખર એક શિક્ષક તરીકે ઘણું જ એક ખૂણામાં ક્યાંક દાઝ્યા કરતું હતું જે મને ઓએસિસમાં આવી અને એ મારું જે દાઝેલું હતું એના ઉપર અત્યારે મને એકદમ શાતા થાય છે. શા માટે કે ઓએસિસનું કાર્ય શાળા છે જે ત્યાં આ કાર્ય થઈ રહ્યું છે અને એમાં હું જોડાઉં જોડાણી અને હજી મેં કંઈ જ નથી હજી જાણતી કાંઈ કાર્ય નથી કર્યું હું પોતે શીખું છું મારું પોતાનું ઘડતર કરું છું ઓએસિસમાં આવીને ને એ આ લોકોના આભારી છે. પ્રતિક સર જે કચ્છમાં કામ કરવા આવ્યા ઉત્પલા મેમ અને ખાસ કરીને હાકલ કરુણા મેમની મેં એટેન્ડ કરી અને એના પછી મારામાં ખૂબ જ કે મારી જાત માટે એક હાકલ કરીને કે ના હું પણ ઓએસિસના આવા ચરિત્ર ઘડતરના કામમાં હું જોડાઈશ અને એ દિવસે મેં જાત માટે કોન્ફિડન્સથી હાકલ કરી કે હું એક હાકલ લઉં છું જીવનમાં કે હું આ કાર્ય જીવનભર કરીશ. મને ઓએસિસનું કાર્ય ખૂબ જ ગમ્યું કે સમાજ માટે ખૂબ જ જરૂરી છે દરેક વિદ્યાર્થીઓ માટે દરેક પેરેન્ટ્સ માટે ઇવન દરેક વ્યક્તિ માટે દરેક માણસ માટે માણસને માણસ બનવું એ ખૂબ જ જરૂરી છે. આજે એ ભૂલાઈ ગયું છે વિસરાઈ ગયું છે. માણસ ગમે તે મોટી પોસ્ટ ઉપર હોય છે પણ કદાચ ક્યાંક માણસાય નથી ભૂલી જાય છે ચૂકી જાય છે કે નથી દેખાતી નથી હોતી આપણને. તો બસ આ બધું જ ઓએસિસના કાર્યશાળામાં મને ખૂબ જ મારું જે સ્વપ્ન છે એ પૂરું થશે એ મને અહીંયા તમારા બધાની સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ છે અને એ મને ખૂબ જ ગમશે અને ભગવાન મને આના માટે ખરેખર સ્વસ્થ અને આપણને બધાને સાથે રાખીને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપે જેથી કરીને આપણે સમાજમાં આવું સરસ કાર્ય કરી શકીએ. થેન્ક યુ.